એટલા માટે શું કીધું છે આ કવિરાજ જે લાઈન છે ને ગજબ છે આપની સમતા વિચક્ષણ સમય સૂચકતા વિરોધી હોય સામે પણ હસીને દોષ ના જોતા આખો ડ્રામાનો જીવન વ્યવહાર આવી ગયો આખો મોક્ષ માર્ગ નો રસ્તો આવી ગયો એટલે આપણને જે જ્ઞાન મળ્યું છે 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 વિધિ આપી આપેલા આ જે જે બધું આપેલું છે ને એનું રિઝલ્ટ આ બે લાઈનમાં આપેલું છે એટલે એ એક્સ્ટ્રેક્ટ રૂપે નથી આવતું તો પછી છેલ્લા આ વાગોડો આમાં દાદા ભગવાનના ગુણ ગુણનું ગુણનું એપ્રિસિએશન છે અને બહુ હાર્ટી એપ્રિસિએશન છે આપણે કોઈના માટે ગજબ છે આ તમારી ક્ષમતા ગજબ છે તમારી વિચક્ષણતા ગજબ છે તમારી સમય સૂચકતા હવે જયારે આપણને આટલા ઉલ્લાસથી એમની એમના આ ગુણ માટે લાગે છે ને કે આપણી અંદર પ્રગટ થયા વગર રહે નહીં અને વાંગડ વાગો કરવાનું તેનું પરિણામ શું વિરોધી સામે એટલે વિરોધી એટલે શું કે જ્યાં દ્વેષનો હિસાબ છે બધા નરિયા દ્વેષ ના હિસાબ છે આ સમજી લેવાનું રાગ વાળા તમારી જોડે નથી રહેતા એટલું વાત સમજી લે જેટલા તમારી જોડે રહી છે ને સરાઉન્ડિંગ યુ બધા દ્વેષવાળા છે દેશવાળા નજીક જ રહે વાળા દૂર જાય નહીં

આપણે કહીએ કરે નહી શું કરવાનું તે તેવા ગમતા હશે એટલે જે સાથે તે બધા ના ગમતા થાય અને વાળા છે ને તે દૂર જઈને બેસે તપાસ કરો તમે જુઓ જે તમારા વાલા હોય ને તે દૂર જઈને બેસે તે કોક ફેરો ફોન કરે ને કોક ફેરો યાદ કરે તમને અને જુએસ વાળા હોય ને તે બધા માથે પડેલા એવી રીતે જ રહી અને તમારા હસતા રહ્યા એવું છે એ બધું મજામાં છે ને બોલો તમારે તમારો ટાઈમ આપવો પડે અને ટાઈમ ઇઝ એટલી વેલ્યુએબલ કોમોડિટી છે ને આપણે લાગે પણ આખા દિવસમાં આપણો ટવેન્ટી ફોર અવર ક્યાં જતો રહે છે એ બધા આપણી ફાઇલ છે કે જે આપણો ટાઈમ લઈ જાય છે ને તેને ટાઈમ આપવો પડે છે હવે એ રિલેટિવ ટાઈમ માં આપણે આજ્ઞાથી રહ્યા ને

રાજા ભગવાન માટે કીધું ગજબ નો અવતાર છે કેમ સતત અહિયાં કર્મ ની થાય છે આપણે શું વાત કરો છો કર્મની નિર્જારા જ્યાં થતી હોય ને અને ત્યાં આપણે જે જોઈએ ને એમનો વ્યવહાર તો એ વ્યવહાર મોક્ષ નો વ્યવહાર છે મોક્ષે લઈ જાય એવો વ્યવહાર છે હવે બોલો એ એટલે જેમને એ વ્યવહાર જોવા મળ્યો કે આજે નહીં તો કાલે આંખ ખુલશે એમની એમની સામે જોયેલા છે ને દાદાને જોયેલા છે સામે હવે બોલો આ એટલે અહિયાં શું કીધું અમારી નિર્જરામાં કારણ કે એમની નિર્જરા થાય છે તમારે નિર્જરામાં હાથ ગાલશો ને તો તમે બળી જશો અને તમારાથી નહીં જોવાતું હોય ને તો દૂર જતા રહો ફરો નહી તમે દૂર જતા રહો દાદા કોઈને ખરા એને એવા એવા માણસ તો આપણને એમ થાય કે આ કેમનું કરે છે અને એમની સાથે અમુક લોકો એવો વ્યવહાર કરે અને છતાં એમના ચહેરા પર એ લાઈન પડે નહીં વિચારવાની વાત છે એટલા માટે ગજબ છે આપની ક્ષમતા વિચક્ષણ સમય સૂચકતા વિરોધી હોય સામે પણ હવે એવું થયું તો કોઈ નથી દેખાતું તો એ ક્ષમતા કઈ જાતની એ વિચક્ષણતા વિચક્ષણતા એટલે કોઈ પણ પરિસ્થિતિને જેમ છે તેમ સમજી જવી વોન્ટ ઇટ ઇઝ એટલે વોટ ઇઝ ઇટ એક્ઝેક્ટલી એમને સમજણ પડી જાય એટલે કોઈ દોષિત દેખાતું જ નથી એટલા માટે કીધું જગતના દેહ પ્રત્યે પ્રત્યે નિષ્ફૂ અને દરેકના મોક્ષ માટે સસ્પ્રુપ મોક્ષ માટે બધું કરી છૂટે વ્યવહાર ગમે તે હોય તો કે એમને એમના માથે ભારે પણ એવો નિશ્ચય આપે કે અને એની જે શક્તિ ખુલ્લી થાય એ ખુલ્લી થયેલી શક્તિથી એ બધું આખો વ્યવહાર જીતી જાય અને વ્યવહાર કરવો એ જોતા જ નથી જોતા નથી એટલે એની એ ને લઈને એમને આ જ્ઞાન ના મળે એવું ના કરે આત્મા માટે તો સસ્પુરુષ હોય છેલ્લા કઈને એટલે વિધિ કરી દે એમ કરીને કે વિધિમાં એમને શું કર્યું તે જ જાણે કંઈક રોગ કાઢી નાખ્યા અને કાઢી નાખે કાઢી નાખ્યા હોય ને કાઢી નાખે મને મળ્યો ને તો પાછો ક્યારે મળશે ખબર નેચર મને ભેગો થયો મને ભેગો કર્યો હવે નેચરના ઓર્ડરમાં પાછો ક્યારે ભેગો થાય એટલે એમના તરફથી જે આપવાનું છે ને ફર્સ્ટ એન્ડ ફાઈનલ આપી જ દે એક વખત ગામડાના ગામડે એટલે જાત્રામાં ગયેલા તેમાં એક આદિવાસી ભાઈ આવ્યો અને બોલાયો દાદાએ અને પછી કીધું કે ખોરિયું અને અને મહિલો ખોરિયું જુદું ને મહિલો જુદો સમજી ગયો કે હા સમજી ગયો જા નટુક આગળ ને ડાઉટ આવ્યો કે આદિવાસી ને ડફોડ ને હું સમજણ પડી એમ કે આપેલું છે ને આપણે એનું આખું જે પ્રાપ્ત કરવા માટે આ વાઘોડી આપણે તો બઉ ઇફેક્ટિવ છે કચ્છું નહી ફ્રી માં આ કર્યા કરવા

અને વાતના એક્સેપ્ટન્સ થી નિર્દોષિતા ના કારણે હસ્યા આવું ટોટલી ડિફરન્ટ થિંગ એ કોઈના પર હસતા નથી એ હસવા માટે તો પોતાના પર બહુ હસ્યા છે પોતાના પર બહુ હસ્યા છે અને હસી હસી ને આખો રોગ કાઢી નાખ્યો એટલે તેમની કુમારી છે ગજબની કુમારી કે ભગવાન બી મને પૂછી શકે નહીં વિચાર કરો તમે ભગવાન મને પૂછી શકે નહીં એટલે મેં એક દિવસ કહી દીધું ભગવાન એ જાઓ તો મને જવું હોય કોઈ બીજાને ત્યાં જાવ ને એમ કે હવે આના પરથી જે દાદાએ મેસેજ પણ આપ્યો છે હવે એ મેસેજ ને સમજીને આપણે એક્ટ કરવાનું છે રાઈટલી કે મેં કોઈની પાસે તમારી પાસે લક્ષ્મી આવેલી હોય આ તો દાખલો તમે કહો કે લક્ષ્મી તમે જાઓ બીજાના ઘરે તો લક્ષ્મીજી કે ભાઈ હું કોના ઘેરે જાઉં કોઈ મને વિનય થી પ્રેમ થી રાખતા નથી તું જા હવે લક્ષ્મીજી ને રાખવી એટલે એનો લક્ષ્મી રાખો જેમની જરૂરત પડે ને એમને પેલા કે જમણા હાથે શું આપ્યું તે ડાબા હાથે ખબર ના પડે એવી રીતે કરીને આપ્યું તો હવે એવાના પાસેથી લક્ષ્મી જાય કેવી રીતે એમની પાસે જ રહી અને અઢળક આવ્યા કરે કારણ કે કુદરતમાં એ ઉત્તમ નિમિત્ત છે અને નિષ્પક્ષ નિમિત્ત દાદા ભગવાન પ્રગટ થયેલા છે એ દાદા ભગવાન કર્મ છે બોલો હવે જેમને જે કરવું હોય ને તે કરી શકે છે સત્તા તમારી ઈચ્છા તમારી બોલો એ દાદા ભગવાનની સાંકળ ખેંચો અને જે જોઈએ યુ નેમ ઇટ યુ નેમ ઇટ અને કીધું કે પાછું માંગવું ના પડે એવું માંગજો બહુ બરાબર જય શચ્ચ જય શચ્છી તામિત વન ગીત